એટલે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ઇંગ્લિશ ભણીશું. તેમાં આગળના પીરિયડમાં યુનિટ 2માં એક્ટિવિટી 1, 2 અને 3 ભણી ગયા. હવે એક્ટિવિટી 4 અને એક્ટિવિટી 4A, એમાં છે અ લવલી ફેર. અ લવલી ફેર મતલબ સુંદર મેળો. લવલી એટલે સુંદર અને ફેર એટલે કે મેળો. હવે આપણે પાઠ છે એ પાઠ સમજીશું, એ પહેલાં થોડા મિનિંગ સમજી લઈશું. LOVELY લવલી એટલે કે સરસ, સુંદર. FAIR ફેર એટલે મેળો. SMALL સ્મેલ, સોરી સ્મોલ એટલે કે નાનું. VILLAGE વિલેજ એટલે ગામ. TODAY ટુડે એટલે આજે. RIVER રિવર એટલે નદી. BANK બેંક એટલે કાંઠો. MEN મેન એટલે પુરુષ, પુરુષો વધારે હોય ત્યારે. WOMEN વુમેન એટલે સ્ત્રીઓ. CHILDREN ચિલ્ડ્રન એટલે કે બાળકો, ચિલ્ડ્રન એટલે બાળકો. લુક LOOK લુક એટલે જુઓ. SHOPKEEPER શોપકીપર એટલે દુકાનદાર. SHOP શોપ એટલે દુકાન. TOY ટોય એટલે રમકડું. FRUIT ફ્રૂટ એટલે ફળ. TEA ટી એટલે ચા. STALL સ્ટોલ એટલે નાની દુકાન. TOSTUDY ટુ સ્ટડી એટલે કે અભ્યાસ કરવો, ભણવું. STANDARD સ્ટાન્ડર્ડ એટલે ધોરણ. BALLOONMAN બલૂન મેન એટલે ફુગ્ગાવાળો. NEIGHBOUR નેબર એટલે પડોશી. COLOUR FUL કલરફુલ એટલે રંગીન. MERY GORONDY મેરી ગો રાઉન્ડ એટલે નાનું ચગડોળ. GIANT WHEEL જાયન્ટ વ્હીલ એટલે મોટું ચગડોળ. હ્યુજ HUGE હ્યુજ એટલે વિશાળ. LETS લેટ્સ ચાલો. TOBUY ટુ બાય એટલે ખરીદવું. BIG બિગ એટલે મોટું. CUP કપ એટલે પ્યાલો. JUGGLER જગલર એટલે હાથ ચાલાકી કરનાર. BOX બોક્સ એટલે ખોખું. HAND હેન્ડ એટલે હાથ. EMPTY એમટી એટલે ખાલી. BALL બોલ એટલે દડો. BOTTLE બોટલ એટલે CC. GIRL ગર્લ એટલે છોકરી. ROPE WALKER રોપ વોકર એટલે બજાણીઓ. LONG લોંગ એટલે લાંબો. આ હતા આપણા થોડા મિનિંગ્સ. હવે પાઠ છે, એ પાઠ હું એક એક લીટી વાંચું છું, ઇંગ્લિશ સમજાવું છું અને ઇંગ્લિશ બોલીશ અને ગુજરાતી વાંચીશ, ગુજરાતી સમજાવીશ, એ સમજજો. હવે પાઠનું નામ શું છે? લવલી ફેર એટલે કે સુંદર મેળો. હવે બક્ષીપુર ઇઝ અ સ્મોલ વિલેજ. બક્ષીપુર નામનું એક નાનકડું ગામ હતું, ગામ છે એમ કે. ધેર ઇઝ અ ફેર ઇન ધ વિલેજ ટુડે. આ ગામમાં, જે બક્ષીપુર નામનું ગામ છે એ ગામમાં આજે મેળો ભરાવાનો છે કે મેળો ભરાયો છે. મેળો ક્યાં ભરાયો છે? ઓન ધ રિવર બેંક, નદી કાંઠે. નદી કાંઠે આજે મેળો ભરાયો છે. એમાં મેન વુમેન એન્ડ ચિલ્ડ્રન આર ઇન ધ ફેર. એ મેળામાં કોણ કોણ છે? પુરુષો છે, સ્ત્રીઓ છે અને બાળકો પણ આ મેળામાં છે, બરાબર. બક્ષીપુર નામનું એક નાનકડું ગામ છે. ગામને ગામમાં એમ કે ગામમાં નદીના કાંઠે એક મેળો ભરાયો છે અને મેળામાં સ્ત્રીઓ, પુરુષો અને નાના બાળકો બધા પણ, બધા જ છે એમ કે. લુક એટ ધ શોપકીપર, આપણને કીધું છે. લુક એટ ધ શોપકીપર એટલે કે જુઓ બધા એમ. આ દુકાનદારો, શોપકીપર એટલે દુકાનદારોને જુઓ. ધેર શોપ્સ આર સ્મોલ, તેમની દુકાનો છે એ નાની છે. દુકાનો કેવી છે? નાની છે. ધ ધેર આર ટોય શોપ્સ, એ દુકાનો નાની છે. હવે દુકાનો શેની છે એના વિશે વાત કરીએ. ધેર આર ટોય શોપ્સ એટલે કે રમકડાની દુકાનો છે. એન્ડ ફ્રૂટ શોપ્સ એટલે કે ફળોની દુકાનો છે. એન્ડ ઇન ધ ફેર, રમકડાની અને ફળોની દુકાનો મેળામાં છે એમ કે. ધેર આર ટી સ્ટોલ, અને ત્યાં
ટી સ્ટોર ઓલ્સો, ત્યાં ચાનો સ્ટોલ પણ ત્યાં મેળામાં છે એવું કહે છે. રાની એન્ડ રહીમ આર એટ ધ ફેર, રાની અને રહીમ એ બંને પણ મેળામાં છે. રાની ઇઝ 5 યર્સ ઓલ્ડ, રાની 5 વર્ષની છે, એની ઉંમર 5 વર્ષની. રહીમ સ્ટડિંગ ઇન ધ સ્ટાન્ડર્ડ 5, રહીમ એ 5મા ધોરણમાં ભણે છે, અભ્યાસ કરે છે. બરાબર, આટલા સુધી સમજાઈ ગયું? ફરી એકવાર બોલી નાખું છું, બક્ષીપુર નામનું એક નાનકડું ગામ છે. ગામમાં નદી કાંઠે એક સરસ સુંદર મજાનો આજે મેળો ભરાયો છે, તેમાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો બધા જ મેળામાં છે એમ કે. તો લુક એટ ધ શોપકીપર, એટલે શોપકીપર એટલે કે દુકાનદારને જુઓ, એમાં કેટલીક રમકડાની દુકાનો છે, ફ્રૂટની દુકાનો છે, આ મેળામાં રમકડાની અને ફ્રૂટની દુકાનો છે. ધેર આર ટી સ્ટોલ, ત્યાં ચાની પણ ચાનો પણ સ્ટોલ છે. રાની અને રહીમ એ બંને પણ આ મેળામાં છે. રાની 5 વર્ષની છે અને રહીમ 5મા ધોરણમાં અભ્યાસ કરે છે. બરાબર, આટલા સુધી સમજાઈ ગયું. હવે આગળ છે. રાની સીટ, રાની કહે છે, ઇઝ ધેર અ બલૂન મેન ઇન ધ ફેર? તો રાની કહે છે, રાની અને રહીમ બે મેળામાં આવ્યા છે ને, તો રાની છે એ રહીમને કહે છે, શું કહે છે, ઇઝ ધેર અ બલૂન મેન ઇન ધ ફેર? શું મેળામાં બલૂન મેન એટલે કે ફુગ્ગાવાળો છે? તો રહીમ કહે છે, યસ ધેર ઇઝ, હા મેળામાં ફુગ્ગાવાળો છે, પેલો રહ્યો. રાની, વેર ઇઝ હી, તે ક્યાં છે? રહીમ સેડ, લુક હી નિયર ધ ટી સ્ટોલ, જો એમ કે પેલો ટી સ્ટોલ છે એટલે ચાનો જે સ્ટોલ છે ત્યાં એની બાજુમાં છે. રાની, અખિલ હુ આર ધોઝ ચિલ્ડ્રન? હવે રાની સેડ, રાની કહે છે કે અખિલ આ બાળકો કોણ છે? હવે રહીમ, ધે આર મેની નેબર્સ, માય નેબર્સ, એમ કે એ મારા નેબર છે, મારા પડોશી છે. ધે આર આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક એન્ડ નચિકેતા. રહીમ કહે છે કે આ મારા પડોશી છે, તો નામ આપ્યા છે પડોશીમાં કે આસિફ છે, જોસેફ છે, વેદાંત છે, ભાવિક છે અને નચિકેતા છે. રાની સેડ, રાની કહે છે, વોટ આર ધે લુકિંગ એટ, તેઓ શું જોઈ રહ્યા છે? રહીમ સેડ, કલરફુલ બલૂન, તો કે તે લોકો કલરફુલ રંગબેરંગી ફુગ્ગા જોઈ રહ્યા છે. રાની સેડ, રાની કહે છે, વોટ ઇઝ ધેટ રહીમ, તે શું છે રહીમ? તો રહીમ સેડ, ઇટ ઇઝ કોલ્ડ અ મેરી ગો રાઉન્ડ, તેને એમ કે મેરી ગો રાઉન્ડ એટલે એને ચગડોર કહેવાય છે એમ કે. ઇટ ઇઝ સ્મોલ, તે નાનું છે. લુક એટ ધ જાયન્ટ વ્હીલ, નિયર ધ મેરી ગો રાઉન્ડ ઇટ ઇઝ હ્યુજ, એટલે એમ કે છે કે આ જે ચકડોર છે એ નાનું છે, પણ જો એમ કે બાજુમાં જાયન્ટ એટલે કે મોટું ચકડોર છે. નિયર ધ મેરી ગો રાઉન્ડ, એ નાનું ચકડોર છે, એની બાજુમાં જ બીજું મોટું ચકડોર છે. ઇટ ઇઝ હ્યુજ, તે કેટલું મોટું વિશાળ છે એમ કે, તે મોટું છે. રાની, લેટ્સ બાય આઈસ્ક્રીમ, ચાલો આપણે આઈસ્ક્રીમ ખરીદીએ. વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ, આઈસ્ક્રીમ સ્ટોલ ક્યાં છે? રહીમ સે, રહીમ કે છે, ઇટ ઇઝ અંડર ધ ટ્રી, ઇટ ઇઝ અંડર ધેટ ટ્રી, તે ઝાડ નીચે છે. નિયર ધ જાયન્ટ વ્હીલ, અને મોટું જે ચકડોર છે એની બાજુમાં, મોટા ચકડોરની બાજુમાં ઝાડ નીચે છે. શું છે? આઈસ્ક્રીમ. રાની સે, લેટ્સ ગો ધેર, ચાલો આપણે ત્યાં જઈએ. આઈ વિલ ટેક અ બિગ કપ, હું મોટો કપ લઈશ. રહીમ સેડ, ઓકે. આટલા સુધી સમજ્યા? ફરી એકવાર બોલી જાઉં છું કે બક્ષીપુર નામનું ગામ છે, એ ગામમાં નદી કાંઠે સરસ સુંદર મજાનો મેળો ભરાયો છે. એ મેળામાં સ્ત્રીઓ, પુરુષો અને બાળકો બધા જ છે. ત્યાં બધી કેટલી બધી દુકાનો છે એમ કે, એમાં રમકડાની દુકાન છે, ફ્રૂટની દુકાન છે, ટી સ્ટોલ છે, એ બધું જ છે. અને ત્યાં રાની અને રહીમ નામના બે બાળકો પણ છે. તો રાની છે એ 5 યર્સની છે, એ 5 વર્ષની છે, અને રહીમ એ 5મા ધોરણમાં પણ છે. એ બંને મેળામાં આવેલા છે. તો રાની એને પ્રશ્ન પૂછે છે કે બલૂન મેન છે એમ કે, મેળામાં ફુગ્ગાવાળો છે?
तो रहीम कह छे हाँ छे, रानी कह छे वेर इज सी ही, ते क्या छे, तो रहीम कह छे लुक ही इज नियर द टी स्टॉल, ते जो एम कह छे टी स्टॉल એટલે કે જે ચાની દુકાન છે એની બાજુમાં છે. રાની હુ આર ધોઝ ચિલ્ડ્રન, આ બાળકો કોણ છે. રહીમ સે ધે આર માય નેબર્સ, તે મારા નેબર છે, મારા પડોશી છે. ધેર આર આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક એન્ડ નચિકેતા. રાની સે વોટ આર ધે લુકિંગ એટ, તેઓ શું જોઈ રહ્યા છે. તો રહીમ કહે છે કે તેઓ કલરફુલ રંગબેરંગી ફુગ્ગા જોઈ રહ્યા છે. એના પછી રાની વોટ ઇઝ ધેટ રહીમ, આ શું છે રહીમ, તે શું છે રહીમ એમ કે. તો રહીમ સે ઇટ ઇઝ કોલ્ડ અ મેરી ગો રાઉન્ડ, તેને ચગડોર કહેવામાં આવે છે, તેને ચગડોર કહેવામાં આવે છે એમ કે. અને ઇટ ઇઝ સ્મોલ, તે નાનું છે. લુક એટ ધ જાયન્ટ વ્હીલ, જો એમ કે પેલું મોટું ચગડોર છે એ કોની પાસે છે, નિયર ધ મેરી ગો રાઉન્ડ એટલે નાનું ચગડોર છે એની પાસે છે એમ કે. ઇટ ઇઝ હ્યુજ, તે કેટલું મોટું છે એમ કે. રાની સે લેટ્સ બાય આઈસ્ક્રીમ, ચાલો આપણે આઈસ્ક્રીમ ખરીદીએ. વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ, આઈસ્ક્રીમ સ્ટોલ ક્યાં છે પણ. રહીમ સેડ ઇટ ઇઝ અંડર ધ ટ્રી નિયર ધ જાયન્ટ વ્હીલ, તે ઝાડની નીચે છે અને જાયન્ટ વ્હીલ મોટું ચગડોર છે એની પાસે છે. રાની કહે છે લેટ્સ ગો ધેર, ચાલો આપણે ત્યાં જઈએ. આઈ વિલ ટેક અ બિગ કપ, હું મોટો કપ લઈશ એમ કે. રહીમ ઓકે, રાની હુ ઇઝ ધેટ મેન, રાની કે છે આ માણસ કોણ છે. રહીમ સે રહીમ કે છે હી જગલર, તે જગલર છે. જગલર એટલે બાજીગર, હાથની જે કરામત કરીને બતાવે કે એક ખોખું હોય ને એમાંથી બે થઈ જાય ને તમે જોયું હશે આવું કંઈક જાદુ, એને બાજીગર કહેવાય કે જાદુગર. ધેટ ઇઝ અ બોક્સ ઇન હિઝ હેન્ડ, તેના હાથમાં શું છે, બોક્સ છે, એક ખોખું છે. ધેટ ઇઝ એમ્પ્ટી, તે ખાલી છે. ધેર આર બોલ્સ નિયર હિમ, તેની પાસે બોલ પડ્યા છે એમ કે, બોલ છે. બોટલ આર ઓન ધ ટેબલ, અને બોટલ્સ એ ટેબલ ઉપર પડેલી છે. રાની કહે છે રહીમ લુક એટ ધ ગર્લ, જો પેલી છોકરી જો, સી ઇઝ રોપ વોકર, તે રોપ વોકર છે. રોપ વોકર મતલબ રોપ દોરડા પર ચાલતી હોય, આ દેખાય છે ચિત્રમાં. નટ, આના નટ કહેવાય કે બજાણીઓ કહેવાય. સી ઇઝ ઓન ધેટ રોપ, તે ક્યાં છે, તે રોપ ઉપર, દોરડા ઉપર છે. ધેર ઇઝ અ લોંગ બંબૂ ઇન હર હેન્ડ, તેની પાસે લોંગ બંબૂ, બંબૂ એટલે કે વાંસ, મોટી વાંસની લાકડી એના હાથમાં છે. ધેટ ઇઝ હર ફાધર, તે તેના ફાધર છે. ધેટ ઇઝ હિઝ ડ્રમ, તે ડ્રમ વગાડે છે, ઢોલ વગાડે છે. રહીમ સે વાવ ઇટ ઇઝ વન્ડરફુલ ટ્રીક, વાવ આ કેટલી અદ્ભુત ટ્રીક છે એમ કે. બક્ષીપુર ફેર ઇઝ અ લવલી ફેર, બક્ષીપુરનો જે મેળો છે એ બહુ જ સુંદર મેળો છે. તો અહીંયાથી ફરીથી આ એકવાર સમજાવી દઉં કે રાની પૂછે છે કે આ માણસ કોણ છે, એટલે રહીમ કહે છે કે આ જગલર છે, એટલે કે હાથની જે કરામત બતાવતો હોય, હાથની જે કરામત કરીને બતાવતો હોય એને જગલર કહેવાય. તો કે એ છે એમ કે. તો એના હાથમાં બોક્સ છે, અને બોક્સ કેવું છે, ખાલી છે. પછી એની બાજુમાં બોલ પડ્યા છે, અને બોટલ છે, એ બોટલ્સ ટેબલ ઉપર પડી છે એમ કે. પછી રાની કહે છે જો એમ કે, પેલી છોકરી જો એમ કે, એ શું કરી રહી છે. તો સી ઇઝ રોપ વોકર, તે નટ છે કે બજાણીઓ છે. સી ઇઝ ઓન ધેટ રોપ, તે રોપ ઉપર છે એટલે કે દોરડા ઉપર છે. ધેર ઇઝ અ લોંગ બંબૂ ઇન નિયર હર હેન્ડ્સ, તેના હાથમાં એમ કે મોટી લાકડી છે, અને મોટી સરસ વાસની એમ કે લાકડી છે. ધેટ ઇઝ હર ફાધર, ત્યાં તેના ફાધર છે, પપ્પા છે. ધેટ ઇઝ હિઝ ડ્રમ, તેમની પાસે ડ્રમ છે, ઢોલ છે. રહીમ વાવ ઇટ ઇઝ વન્ડરફુલ ટ્રીક, રહીમ કહે છે વાવ કેટલી અદ્ભુત ટ્રીક છે. બક્ષીપુર ફેર ઇઝ અ લવલી ફેર, બક્ષીપુરનો જે મેળો છે એ સુંદર મેળો છે એમ કે. હવે અહીંયા શબ્દો આપ્યા છે કે બજાર, આ શબ્દો ખાલી અંદર આપ્યા છે એના એ આપણે લખી લેવાના છે. બજાર એટલે કે માર્કેટ, આપણા ભાષામાં માર્કેટ કહીએ. બજાર, જાયન્ટ વ્હીલ એટલે કે મોટું ચગડોર, લવલી ફેર એટલે સુંદર મેળો, ટી સ્ટોલ એટલે કે ચાની દુકાન, વુમેન એટલે સ્ત્રીઓ, ઘણી બધી હોય એ લખેલો છે મતલબ ઘણી બધી સ્ત્રીઓ. મેરી ગો રાઉન્ડ એટલે કે ચગડોર, અ લોંગ બાંબૂ
એટલે લાંબો વાંસનો ટુકડો, વાંસની લાકડી. નેબર્સ એટલે પડોશી, નેબર્સ એટલે પડોશી. એન આઈસ્ક્રીમ સ્ટોલ એટલે કે આઈસ્ક્રીમની દુકાન. રોપ રાઇડર એટલે કે દોરડાની રાઇડર, દોરડાવાળું, એની વાત કરી છે. હવે નીચે આપેલા છે એ આપણે પાઠમાં જે આપ્યા હોય એ જોઈ જોઈને અહીંયા નીચે લખવાના છે. આ ઉપર આપ્યા છે એ અહીંયા લખવાના છે. પહેલું છે શોપ, અહીંયા લખેલું છે એક તો કે વુમેન, વુમેન, વુમન, વુમેન એ લખેલું છે. બીજા આપણે અહીંયા એ જ રીતે અહીંયાથી નીચે ઉતારી દેવાના છે. બીજો છે શોપ, શોપ, અ શોપ, એક દુકાન હોય તો શોપ, અને શોપ્સ, વધારે દુકાન હોય તો શોપ્સ. ટોય, અ ટોય એટલે એક ટોય, એક રમકડું હોય તો અ ટોય, વધારે હોય તો ટોય્સ, રમકડા. એ જ રીતે એક સ્ટોલ હોય, એક દુકાન હોય સ્ટોલ, તો અ સ્ટોલ, અહીંયા વધારે હોય તો સ્ટોલ્સ. એ જ રીતે અ બોલ, એક બોલ હોય તો બોલ, વધારે હોય તો બોલ્સ. બુક્સ તો એક બુક્સ, બુક્સ તો બુક, તો બુક્સ. કેટ તો આ પાઠમાં નહોતું કેટનું, એટલે આપણે કેટ નથી લખવું. કે લખાય બધા અહીંયા ને અહીંયા નીચે કોષ્ટકમાં લખી દેવાના છે. પછી બીજું છે હેન્ડ તો હેન્ડ્સ, ડ્રાઈવર તો ડ્રાઈવર્સ, મેન, મેન, વુમેન. પછી ચાઇલ્ડ, ચિલ્ડ્રન. પછી આ બધા સ્પેલિંગ અહીંયાથી અહીંયા એક વચનવાળા લખવાના અને અહીંયા બહુવચનમાં લખવાના છે. કે જ એક હોય તો એક, એક હોય તો એક વચનવાળા અહીંયા લખવાના છે. અવાળા એક, એક વસ્તુની વાત કરીએ તો અહીંયા લખવાના છે, અને વધારે વસ્તુની તો અહીંયા લખવાના છે. કે જે બહુવચન કહેવાય એ સામેની સાઈડ લખવાના છે. પછી એના પછી છે ધીસ ઇઝ અ ફ્લાવર તો ધીઝ આર ફ્લાવર્સ. આ એક વચનમાં આપેલું છે, એક ફ્લાવર હોય તો ધીસ ઇઝ અ ફ્લાવર, પણ વધારે છે તો ધીઝ આર ફ્લાવર્સ, ધીઝ આર ફ્લાવર. પછી અહીંયા છે ઇટ ઇઝ અ ફ્રોગ તો, સોરી ઇટ ઇઝ ના લખાય, અહીંયા ધીસ ઇઝ અ ફ્રોગ આવે. ઇટનું બહુવચન કરવાના જવાય, ધીસ ઇઝ અ ફ્રોગ તો ધીસનું ધીજ થઈ જાય, તો ધીઝ આર ફ્રોગ્સ. એ જ રીતે ધીઝ આર નાઇન કાઇટ્સ તો અહીંયા નાઇન કાઇટ્સ બતાવવાના છે, તો અહીંયા વન કાઇટ બતાવવાનું, તો ધીસ ઇઝ અ કાઇટ. એ જ રીતે ધીસ ઇઝ અ ચોકલેટ તો અહીંયા એક ચોકલેટ દોરીને બતાવવાનું છે, તો ધીસનું ધીજ થઈ જાય, ધીઝ આર ચોકલેટ્સ. એ જ રીતે અહીંયા ધીઝ આર નાઇવ્સ એટલે કે ચપ્પા, છરી, વધારે છરી હોય એના વિશે વાત કરી છે. અને અહીંયા આપણે આપણી રીતે લખવાનું છે, અહીંયા વધારે બતાવી છે તો અહીંયા આપણે એક બતાવવાનું છે કે ધીસ ઇઝ અ, ધીસ ઇઝ અ નાઇફ. પછી એ જે ધીઝ આર માઇસ એટલે વધારે ઉંદર હોય તો ધીઝ આર માઇસ કહેવાય, પણ એના જગ્યાએ અહીંયા એક બતાવવાનું છે તો ધીસ ઇઝ અ માઉસ. બરાબર, આ અહીંયા લખવાનું છે. પછી એના ઉપરથી ફરીથી એકવાર સમજાવી દઉં આ કે ધીસ ઇઝ અ ફ્લાવર્સ, ફ્લાવર એક ફ્લાવર છે તો ધીસ ઇઝ અ ફ્લાવર, વધારે હોય તો ધીઝ આર ફ્લાવર્સ. એ જ રીતે અહીંયા ઇટ ઇઝ ના આવે, ધીસ ઇઝ અ ફ્રોગ તો એક ફ્રોગ છે તો ધીસનું ધીજ થઈ જાય, તો ધીઝ આર ફ્રોગ્સ. અહીંયા ધીઝ આર નાઇન કાઇટ્સ તો અહીંયા એક જ બતાવે, ધીસ ઇઝ અ કાઇટ. એ જ રીતે ધીઝ ઇઝ અ ચોકલેટ તો એક બતાવે છે તો અહીંયા ધીઝ આર ચોકલેટ્સ. એ જ રીતે ધીસ ઇઝ અ, ધીઝ આર નાઇફ્સ એટલે ઘણા બધા ચપ્પા બતાવવાના છે, છરી, તો અહીંયા એક જ બતાવે, ધીસ ઇઝ અ નાઇફ. એ જ રીતે ધીઝ આર માઇસ એટલે ઘણા બધા ઉંદર, માઇસ એક કરતાં વધારે ગમે તેટલા બતાવો. અને અહીંયા ધીસ ઇઝ અ માઉસ, માઇસ, માઇસનું એક વચન માઉસ થાય એ લખવાનું છે અહીંયા. હવે લેસનમાં એક્ટિવિટી ફોર, એનું ફોર એનું બધાનું આખાનું ઇંગ્લિશ લખવાનું છે, આખા પાઠનું, આખા પાઠનું ઇંગ્લિશ લખવાનું છે અને ગુજરાતી લખવાનું છે. પછી ફોર બી એ આ બધા શબ્દો લખવાના છે. પછી ફોર, ફોર બીમાં એ આ ઉપરના શબ્દો લખવાના છે અને આ શબ્દોમાંથી અહીંયા નીચે શોધીને પાઠમાં આવેલા હોય આ બધામાંથી એ શબ્દ અહીંયા લખવાના છે. અહીંયા એક વચનમાં લખવાનું છે, અહીંયા બહુવચનમાં લખવાનું છે.
પછી અહીંયા એક્ટિવ ફોર સી, એમાં એક વચન અને બહુવચન. એક વચનમાં આપ્યું હોય તો બહુવચનમાં લખવાનું, બહુવચનમાં આપ્યું હોય તો એક વચન લખવાનું, અને એ પ્રમાણે ચિત્ર પણ અહીંયા દોરવાના છે. લેસનમાં આટલું બધાએ તૈયાર કરી લેવું. આવજો.